आनंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मंदहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગરડા અંતે પ્રકરણનું 39મું વચનામૃત, એમાં ભગવાન શ્રીહરિ એ વાત કરે છે કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. ગઈકાલ આપણે ભગવાનના માનુષિક બળ, જ્યારે માનુષિક શરીર ભગવાને ધારણ કર્યું હોય ત્યારે શ્રીજી મહારાજે જે પોતાનું ઐશ્વર્ય પ્રતાપ બળ દ્વારા બતાવ્યો એવા ચરિત્રો સાંભળ્યા હતા. મહારાજ એમ કહે છે કે ભગવાનને ભજી ભજીને એના જેવા ઘણા થાય છે, સાધમ્યપણાને પામે છે, પણ ભગવાન જેવો કોઈ થતો નથી. આજે ભગવાનનું એક વિશેષ ગુણ, જેને કહેવાય કે જે ભગવાનને વિશે જ હોય એવો એક ગુણ છે, આકર્ષણ. આકર્ષણ કહેતા ખેંચાણ. આ પૃથ્વી ઉપર ઘણા બધા મહાપુરુષો થયા, ઘણા બધા આજે છે. સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી મહાપુરુષો આ પૃથ્વી પર રહેવાના આ સંપ્રદાયમાં છે, પરોક્ષમાં પણ છે. એના તરફ જીવાત્માઓનું ખેંચાણ ચોક્કસ છે, પરંતુ પરમાત્મા જ્યારે પૃથ્વી પર મનુષ્ય આકારે હાજર હોય છે ત્યારે જીવાત્માનું ખેંચાણ જેટલું પરમાત્મા તરફ થાય છે એટલું કોઈ તરફ થતું નથી. એક સહજ છે, જ્યારે મહારાજ મનુષ્ય આકારે ના હોય ત્યારે જીવોના કલ્યાણ, વધુમાં વધુ સાધુમાં ખેંચાણ થઈને થવાના, પણ મનુષ્ય આકારે જ્યારે શ્રીજી મહારાજ વિરાજમાન હતા એ સમયે જે આકર્ષણ મહારાજનું, આજે આ ઘનશ્યામ મહારાજ છે, વરતાલમાં હરિકૃષ્ણ મહારાજ છે, બીજે અલગ અલગ મંદિરોમાં મહારાજના અલગ અલગ સ્વરૂપો, હરિકૃષ્ણ મહારાજ રૂપે, ઘનશ્યામ મહારાજ રૂપે, નારાયણ મુનિ દેવ રૂપે અલગ અલગ રીતે મહારાજ ઊભા છે. દરેક જીવનું ખેંચાણ એ સ્વરૂપોમાં અલગ અલગ રીતે થાય છે. આજ ઘનશ્યામ મહારાજ છે, એના દર્શન આ હોલની અંદર બેઠેલા આપણે 10 કરીએ છીએ, એ દસે દસના વ્યૂ જુદા જુદા છે, દસે દસની અનુભૂતિ પણ જુદી જુદી છે. ઓનલાઈન વેબ કેમેરા દ્વારા 500 હરિભક્તો દર્શન કરતા હશે તો એની પણ અનુભૂતિ ઘેર બેઠા જુદી જુદી હશે. મહારાજ એકના એક છે, પરંતુ જેની જેવી સ્થિતિ એટલો એ આકર્ષાય છે, એટલું એને ભગવાનનું સુખ આવે છે. પણ જ્યારે મહારાજ મનુષ્ય આકારે પૃથ્વી પર હાજર હોય છે ને ત્યારે લગભગ સત્સંગી કે કુસંગી એનો કાંઈ મેળ નથી, કલ્યાણનો પણ કાંઈ મેળ નથી. ભગવાન જ્યારે મનુષ્ય આકારે પૃથ્વી પર વિચરણ કરતા હોય ત્યારે આડેધડ કલ્યાણ થાય છે. જેવી રીતે કોઈ રોગચાળો ફાટી નીકળ્યો હોય તો એ રોગ એવું જોવે નહીં કે આ સત્સંગી છે કુસંગી છે. ભૂકંપ થાય તો એ જોવે નહીં કે આ મંદિર છે કે મસ્જિદ છે. એ ભૂકંપ થાય તો જે અંદર આવ્યું બધું પીલાય, કાળનું જ્યારે વિપરીતપણું હોય ત્યારે. એવી રીતે ભગવાન જ્યારે મનુષ્ય આકારે હાજર હોય
ત્યારે જીવોના ખેંચાણ સહેજે ભગવાનમાં થાય છે. હરિચરિતનું સાગરમાં આધારાન સ્વામી જે નોંધે છે, થોડા શબ્દો હું વાંચું. શ્રીહરિ જ્યારે ગોંડલથી વિદાય લેતા હતા, મહારાજ ગોંડલ ગયા હતા, એનાથી વિદાય લેતા હતા, ત્યારે સવારી બજારમાં નીકળી હતી. રાજા હાથી ઉપર બેસીને શ્રીહરિ ચામર કરતા, રાજા હાથી પર બેઠા હતા ને શ્રીહરિ ચામર કરતા હતા. આપણે શનિવાર વચનામૃતની પૂર્ણાહુતિ કરીશું સભામાં, એ દિવસે વચનામૃતનું પૂજન કરીશું, આરતી કરીશું, સદગુરુઓની આરતી કરીશું જેને આ વચનામૃત નોંધ્યા છે. એટલે આ વચનામૃતની અંદર મેં મહારાજના ગુણો પછી શરૂ કરે. તો સવારી બજારમાં નીકળીતી રાજા હાથી ઉપર બેસીને શ્રીહરિને ચામર કરતા હતા, ત્યારે સૌ શ્રીહરિના દર્શન કરીને જય જયકાર બોલતા, કેટલાના નાડી પ્રાણ ખેંચાઈ જતા. સ્ત્રીઓ પરસ્પર કહેતી કે આ મૂર્તિમાં લાવણ્યમાં જીવ ખેંચાઈ જાય છે, ઘરમાં પણ પ્રીતિ રહેતી નથી. આકર્ષણ, ઘરમાં પણ પ્રીતિ રહેતી નથી. ભગવાનમાં જ્યારે આકર્ષણ થાય છે ત્યારે શું નથી થતું? શું નથી થતું? ઘરમાંથી પ્રીતિ તૂટી જાય, વાર ના લાગે, તદ્દન તૂટી જાય. દેહના સંબંધીમાંથી પ્રીતિ તદ્દન તૂટી જાય, જ્યારે એમાં પ્રીતિ થઈ જાય ને એટલે તૂટી જાય. મહારાજ મનુષ્ય આકારે હતા ત્યારે બહેનોને આવું થતું. પુરુષો શ્રીહરિને વિદાય આપવા તૈયાર થયા છે તે વિવેક વિનાના છે. આ બાઈઓ આવું કહેતી કે આ પુરુષો બધાય વિવેક વિનાના છે કે મહારાજને વિદાય દે છે. તો હવે એ વિચારો કે મહારાજ એકના એક હતા તો પુરુષોને આવું ના થયું ને બહેનોને થયું, એનું શું કારણ? બહેનોને થયું, પુરુષોને ના થયું. કારણ કે સ્ત્રીનું હૃદય સહેજે ભક્તિ પ્રધાન હોય. પુરુષ છે ને એનું શરીર તો આમ તમે જુઓ ને તો ભૂંડું. આધ્યાત્મ માર્ગમાં પુરુષનું શરીર ભૂંડું, સ્ત્રીનું શરીર સારું. પણ આધ્યાત્મ માર્ગમાં સમજણ પુરુષની સારી, સ્ત્રીની સમજણનું ઠેકાણ નહીં. એનું કારણ છે, એનો અર્થ એવો નથી કે તમામ સ્ત્રી ભક્તો એવા જ હોય સમજણ વિનાના, અને એનો અર્થ એવો નથી કે દરેક પુરુષના શરીરમાં એવા જ હોય કે જેને ભગવાનમાં એ જ ના હોય. ભગવાન પુરુષના શરીરમાં પણ ઘણા કેવા હોય, આ તો દરેકની ચોખવટ કરવી પડે આશિતભાઈ, નહીં તો આ કેવું છે, અમારું સ્ટેટમેન્ટ એવું હોય કે અમારા સ્ટેટમેન્ટ પર ભાષ્યો બહુ થાય અને પછી એ એવું ને એવું પકડાઈ જાય કે સ્વામીએ તો આવું કીધું. હવે સ્વામીએ આવું કીધું પણ એને સમજવાનું છે જનરલ આવું હોય, અપવાદમાં તો બધું જ નીકળે. આ જે બ્રાહ્મણ હોય એમાં સત્વગુણ વિશેષ જ હોય, એ શાસ્ત્રનું વિધાન છે. પણ હવે એ બ્રાહ્મણ હોય એ ગમે ત્યાં ખાઈ લેતો હોય, ગમે ત્યાં રખડી લેતો હોય, તેની અંદર સત્વગુણ ના જ હોય, એ ભૂદેવ ભલે કહેવાતો પણ ના હોય. પણ જનરલ શાસ્ત્રનો કાયદો આવો છે કે પુરુષના શરીરમાં રહેલો આત્મા ભગવાનમાં મસ્ત બહુ ના બની શકે. એનું કારણ છે કે એને પુરુષત્વ અહમ બહુ જ હોય અને સ્ત્રી છે એમાં ભક્તિ વધારે હોય. એનું હૃદય આમ કોમળ જ હોય મોટે ભાગે. બહુ કઠણ હૃદયની સ્ત્રી લગભગ થોડી વાર થાય તો એ પાછી થઈ જ જાય કોમળ હૃદયની. એટલે એના હૃદયમાં ભગવાનનો પ્રવેશ જલ્દી થાય. અને પુરુષ ડઠ્ઠર હોય, ડઠ્ઠર હોય, એના હૃદયમાં ભગવાન નાખવા એટલે કામ છે, જાય જ નહીં. એટલે જેને ભગવાનમાં હેત કરવું હોય એને સ્ત્રીત્વ સ્વીકારવું. જુઓ મુક્તાનંદ પ્રેમાનંદ સ્વામીએ શું કહ્યું? પ્રેમ સખી, મુક્ત સખી, બ્રહ્મ સખી, આ બધી સખી હતી. શ્રીજી મહારાજને એ સંતો મારા નાથ, હે મારા નાથ. નાથ કોને કહેવાય? પતિને નાથ કહેવાય. સંતો રાણી તરીકે, પોતે એક સ્ત્રી તરીકે પુરુષોત્તમ નારાયણને ભજે છે. પતિવ્રતા સ્ત્રીઓ અમે પુરુષોત્તમની છીએ એવી માન્યતા દ્રઢ કરીને સંતો ભગવાનને ભજતા હોય છે. સ્ત્રીત્વ વિના ક્યારેય પણ ભગવાનનું મૂર્તિનું સુખ આવતું જ નથી. એ સ્ત્રીત્વ સ્વીકારે ત્યારે આવે, જ્યાં સુધી પુરુષપણાનું અહમ છે ત્યાં સુધી ના આવે. એટલે આ બાઈઓ બધાય કહે છે આ પુરુષો વિવેક વિનાના છે, મહારાજને મોકલી દે છે, આ મૂર્તિને તો ભૂલાય એવી નથી. સરદારમાં હતા મહારાજ ત્યારે ભુજથી વૃદ્ધ દેવાનંદ દંડી, જે રામાનંદ સ્વામીના શિષ્ય હતા, રામાનંદ સ્વામી વખતના શિષ્ય દેવાનંદ દંડી, જેને હા ડટ્ટન સુપટ્ટન અમદાવાદની અંદર ઓલો સુબો હતો ને મહારાજને મારી નાખવાનું કાવતરું કર્યું ને દેવાનંદ સ્વામી, કે અમદાવાદને ઊંધું પાડી દઉં આજે. મહારાજે કીધું રહેવા દો ભાઈ, આપણે એ કરવા નથી આવ્યા. એ દેવાનંદ દંડી આવ્યા, મહારાજને કહ્યું ત્યાંના ભક્તો તમારી રાહ જુએ છે, ભુજના ભક્તો બધાય તમારી રાહ જુએ છે,
તમારા માટે આહાર તજીને નિર્વિઘ્ન ધ્યાન કરે છે. જમવાનું છોડી દીધું છે અને તમારી મૂર્તિનું ધ્યાન જ કરે છે. આકર્ષણ શ્રીજી મહારાજ જ્યારે મનુષ્ય આકારે આ પૃથ્વી પર હતા ને, એ સમયના ચરિત્રો આપણે વાંચીએ, ખરેખર એ ભગવાનના ભક્તો એવું કહી શકાય કે કેવળ મૂર્તિને પીને જ જીવતા હતા. એનો ખોરાક જ મહારાજની મૂર્તિ હતી, એવા હતા. ભુજના હરિભક્તો આહાર તજીને નિર્વિઘ્ન તમારું ધ્યાન કરે છે, તમને સંભાળતા દેહનું ભાન ભૂલી જાય છે. મને તમારા વિના ગમ્યું નહીં, દેવાનંદ દંડી કે, તેથી અકળાઈ નહીં આવ્યો છું. તમારી મૂર્તિ મને ખેંચીને તમારી પાસે લાવે છે, ત્યાં અમારું જોર ચાલતું નથી. બધાય અવતારનું દૈવત આ મૂર્તિમાં રહ્યું છે. દેવાનંદ દંડી કે, હવે જે કહે છે એ સાંભળો. લોજમાં આપણે સાથે રહ્યા, દેવાનંદ દંડી તો મહારાજની આરે જતા લોજમાં, ત્યારે આવો પ્રતાપ જાણવામાં આવ્યો નહોતો. જોયું, લોજમાં મહારાજની સાથે જ હતા, નીલકંઠવરની સ્વરૂપે આવ્યા ત્યારે, ત્યારે મહારાજનો આવો પ્રતાપ છે એની દેવાનંદ દંડી નહોતી ખબર, મુક્તાનંદ સ્વામીને ખબર હતી. દેવાનંદ દંડિયા દેવાનંદ સંન્યાસી એમને નહોતી ખબર અને મુક્તાનંદ સ્વામીને ખબર હતી. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે ભગવાનના આકર્ષણની અંદર પણ ફેર છે. ભગવાન તો એકના એક છે, પણ મુમુક્ષુની પાત્રતા કેટલી છે એટલું એનું આકર્ષણ થાય, એટલું એનું ભગવાનમાં ખેંચાણ થાય, એની પાત્રતા ઉપર આધાર રાખે છે. પરંતુ ગમે એવો પાપી જીવ હોય ને, તો એક વખત તો ભગવાનને જોવે ત્યારે એને એવું થાય જ કે કંઈક છે આ, મારું હૃદય ગમે તે કહેતું હોય પણ આમાં કંઈક છે. મહાપુરુષોના દર્શન જ્યારે કરે ત્યારે મહાપુરુષોની અંદર પુરુષોત્તમનો આવિર્ભાવ હોવાથી સહેજે એમાં ખેંચાણ થાય છે. હા, માયાવી પુરુષો પણ ખેંચે છે, નથી ખેંચતા એમ નહીં, લાખો માણસ. અમને આગળ એક બે ચરિત્રો આવશે, મુક્તાનંદ સ્વામી જ અમને કહેશે, એમાં આવશે. તો આજે પણ આપણને દેખાય કે લાખો માણસો કેટલાય ધતિંગ કરવાવાળાની પાછળ દોડતા હોય છે, એવું પણ આપણને દેખાય, અને એના ધતિંગો બહાર પણ પડતા હોય પાછળથી. એક માયાજાળ છે, એ પણ થઈ શકે છે. પરંતુ ભગવાન પાસે આવેલો આત્મા છે ને, ઓલામાં ટોળા વધે ખરા. તમે જો આ બધાનું જેનું પતન થાય છે ને, પછી પાછળથી કૌભાંડો બહાર પડે છે, જેના જેની પાછળ લાખો માણસો ફરતા હોય એના કૌભાંડો બહાર પડે છે, એના જે અનુયાયીઓ એ લાખો દોડતા હોય, આધ્યાત્મિકતાનું વજન એમાં બહુ ના હોય. જ્યારે શ્રીજી મહારાજમાં ખેંચાયેલા કે મોટા પુરુષોમાં ખેંચાણવાળા, સીધું છે કે તમારું જેમાં ખેંચાણ છે એના ગુણ તમારે વિશે આવે. ભગવાનમાં ખેંચાણ હોય તો ભગવાનના ગુણ આવે, મહાપુરુષના ખેંચાણ હોય તો મહાપુરુષના ગુણ આવે, કોઈ ભક્તમાં ખેંચાણ હોય તો એ ભક્તના ગુણ આવે. કારણ કે જેમાં તમારું ખેંચાણ છે એનું તમને ચિંતવન થવાનું, જેનું ચિંતવન થવાનું એના સદગુણો તમને સાંભળવાના, એના સદગુણો તમને સાંભળવાના, એટલે તમારી અંદર એનો આવિર્ભાવ થવાનો. તો ઓલા માયાવી પુરુષો હોય એ માયાજાળ દ્વારા, અમને હું કુંભ મેળામાં ગયા હતા ગુરુજી સાથે, અમે ગુરુજી કે હાલો તમને કુંભ મેળો બતાવું, તે આખી બધા મંડળના બધા સંતો લઈને ગુરુજી કુંભ મેળામાં લઈ ગયા હતા અમને. અને કુંભ મેળાની અંદર તમે જુઓ તો એ તમારે મોટા 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 પીઠાધીશ્વરો અને મોટા મોટા એ અખાડાઓના મોટા મોટા સંન્યાસીઓ, કેટલા બધા ચેલાઓ હોય એના, અને એ બધાની જે સવારીઓ નીકળે અને એક રથમાં બેઠો હોય 35-40 વર્ષનો જુવાનીઓ, અને કેટલી જાતના ટાબક ટીબક ને કેટલી જાતના મેકઅપો કર્યા હોય, મુંગટ પહેર્યો હોય ને, પટકો લટકાયો હોય ને, આજુબાજુમાં 10-15 સ્ત્રીઓ કોઈ વિંદો લઈને પવન નાખતી હોય ને, આપણે તો એ બધું જોઈએ ને, આપણને ત્યારે એમ થાય કે શ્રીજી મહારાજે આપણને કેટલા પવિત્ર ને કેટલી ઊંચાઈ ઉપર રાખ્યા છે. જગત આખું આવું છે. જે કુંભ મેળામાં ભારતના તમામ બાવાઓ તમામ સાધુઓ હોય, એ કુંભ મેળાની અંદર લગભગ ભારત દેશના બધા જ સાધુઓ ત્યાં એ સમયે હોય. હવે એવા સાધુઓ પણ તમે એની અંદર જુઓ ને, ઝાકું દેખી છાતી ઠરે વાકા પડ્યા દુકાળ, ભગવાન સ્વામિનારાયણની રીતમાં ચાલવાવાળો, આપણી રીત અને એ રીત, કપડાં વિનાના રખડતા હોય માયા જેને હોય એવા, અને ત્યાં ભાઈઓને ભાઈઓનું કોઈ મર્યાદા કશું જ ના મળે. એક વખત ફક્ત એ જોવે ને તો પણ, આજે અમે જોયું આંખોએ, તો આપણને એમ લાગે કે આપણને મહારાજે કેવામાં રાખ્યા છે, એમ એવું લાગે કે આવા કાદવ જ્યાં આટલો કાદવ છે એની વચ્ચે મહારાજે આપણને ઘણા ઊંચાઈ ઉપર રાખ્યા, એવું લાગે. એવું છે જગતની અંદર. હવે એની પાછળ એવા લાખો માણસો ખેંચાતા હોય આવા મેકઅપ કરીને, તમને ખબર મોટા મોટા સ્ટેજો પર આમ
પેલા વ્હાઇટ કલરના ધુમાડાઓ છોડે ને ધીણું ધીણું મ્યુઝિક વાગતું હોય ને આછા પડદાઓ હોય, બધું એ લોકોને એક આકર્ષવાની કળા છે. કોઈ રામાયણાદિક સિરિયલ જોતા હો, કૃષ્ણાદિક સિરિયલ જોતા હો, તો એની અંદર તમે એવા એપિસોડો જોતા હો કે અમે અહીંયા આગળ આપણા ગુરુકુલની અંદર પૃથ્વીરાજ ચૌહાણનું શૂટિંગ થયું હતું આપણા કંડારી ગુરુકુલમાં, અને એનું બાળપણનું જીવન ગુરુકુલનું એ બે ત્રણ ભાગ હતા જેની અંદર કોઈ જગ્યાએ એના ગુરુકુલના જીવન દરમિયાન કોઈ લેડીઝનો પાર્ટ જ નથી. એ ત્રણ પાર્ટો જે એના ગુરુકુલ જીવનના હતા કે જેને વિદ્યાભ્યાસ ગુરુ કરાવે ને જે ઉપદેશ આપે, એવા પછી એ લોકોએ આપણી પાસે ભાડું કંઈ લીધું નહોતું, એ લોકોએ આપણા ગુરુકુલનું જે ઉતારેલું હતું એટલા પોઝ આપણને મોકલ્યા. એટલી સ્ટોરી કે આવી આવી આ સ્ટોરી થઈ, ત્યાં કોઈ લેડીઝનો પાર્ટ જ નહોતો. અમે બધું જોયું, તમે જોવો તો તમને એમ લાગે ઓહો આને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ દઈ રહ્યા. એ તમે સાંભળો ને તમને એમ થાય કે આ હા આ આવો સાંભળ્યા કરવું જોઈએ, ગુરુની નિષ્ઠા વિશે આ ઓલો બોલતો હોય, હવે એને મીઠ ખાવા જોઈએ, ઈંડું ખાવા જોઈએ. જોકે ગુરુકુલની અંદર એ લોકો ફક્ત એ ઉતારવા જ આવતા હતા, એ લોકોએ પહેલાં પૂછ્યું, આપણે કીધું અમારે અહીં અમારા રસોડાનું જમવાનું તમને મળશે, જેવું જોઈતું હશે એવું મળશે, મફત અમે આપીશું, કોઈ અમારે જોઈતું નથી તમારી પાસેથી, પણ તમારે કંઈ ખાવું હોય ત્યાંથી બહાર ખાવાનું. એ લોકો હોટલમાં ખાય, ગુરુકુલમાં ના ખાય, પણ ત્યાં એક જે ઈંડું ખાય છે, જે મીઠ ખાય છે, એ જ વેદોનો ઉપદેશ ને ઉપનિષદોનો ઉપદેશ આપે છે. એને તમે સાંભળો એ ઘેરા અવાજમાં અને એના મ્યુઝિકની સાથે તમને એમ લાગે કોઈ બ્રહ્મજ્ઞાની પુરુષ બોલી રહ્યો છે. કહેવાનો અર્થ, કળિયુગની અંદર બધું ઓળખવું બહુ મુશ્કેલ હોય છે. જો ધ્યાન ન રાખે તો એવું થાય કે સીતાનું હરણ થાય ને તો ગામડાની અભનબાઈઓ રડે, રાવણ સીતાને ઉપાડી ગયો તો એ તો બરાબર કે એ તો રડે, એ તો સિરિયલ હાલતી હોય, પણ એ જે સીતાનું હરણ થયું હોય એ બાઈક ચૂંટણી ઊભી હોય પાછી અને એ હારે ને તો ગામડાની બાઈઓ રડે કે સીતા હારી ગઈ, આવી દશાય થાય. એટલે આ કળિયુગની અંદર કાંઈ નક્કી નથી કે કળિયુગની અંદર ધ્યાન બહુ રાખવું પડે બધી રીતે. આના લક્ષણો કેળવ્યા ને એટલે મને લાગ્યું શ્રીજી મહારાજ 200 વર્ષ આ કેમેરાની સિસ્ટમ, પ્લેનની સિસ્ટમ, આ બધી આ આવતા પહેલાં જ મહારાજ કે આપણે હાલો 49 વર્ષે કેમ પીલું વાળ દીધું, બાકી કળિયુગમાં તો 100 વર્ષની આયુષ છે. કૃષ્ણ ભગવાને 100 વર્ષની આયુષની જગ્યાએ 125 વર્ષ રાખ્યા, બરાબર. દે રામચંદ્રજીએ 10,000ની જગ્યાએ 11,000 વર્ષ રહ્યા, તો પછી ભગવાન સ્વામિનારાયણ કળિયુગમાં આવ્યા તો 100 વર્ષની હતી તો કમસે કમ 101 તો કરવાતા. મહારાજ કે ભાગો આ આપણને ક્યાંક ફસાઈ દેશે. મહારાજ કે આપણે અર્ચા સ્વરૂપો એ બરાબર છે, મારા સાધુ પછી મારા ચરિત્રો ગાઈને મારા ભક્તો ગાય એ દ્વારા નિશ્ચય થાય એ સાચો. પણ આકર્ષણ મહારાજનું એવું હતું. દેવાનંદ દંડી કે મહારાજ અમે જ્યારે તમારી ભેગા રહ્યા ત્યારે તમારો પ્રતાપ જાણવામાં આવ્યો નહોતો, પછી શ્રીહરિએ દેવાનંદ દંડીને સંતોને એકાદશીના પારણા કરાવ્યા. શ્રીહરિ નક્ષી ખંગ અને વસ્ત્ર આભૂષણ જોઈ તેનું ચિંતવન કરતા કેટલાકને સમાધિ પણ થઈ જતી. મહારાજનું આકર્ષણ એવું હતું. શ્રીહરિ મોડા ગામમાં પધાર્યા. ગામની ઉત્તરે રૂપાવતી નદીમાં સંત હરિજનો સાથે શ્રીહરિ નાયા. તે વખતે ભાદરાના ભક્તે મહારાજના દર્શન કર્યા અને મહારાજે તેની સામું જોયું તે મૂર્તિમાં મૂર્તિ એના નેત્રમાં વસી ગઈ, તે આખી જિંદગી એને મૂર્તિ ખસી નહીં. આવા તો કેટલાય ભક્તો હતા કે એક જ વખત મહારાજના દર્શન કર્યા એ મૂર્તિ ગરી ગઈ આંખમાં, તે ગઈ તે ગઈ, પછી એના જાગ્રત સ્વપ્નને સુષુપ્તિમાં મહારાજ જ દેખાયા કરતા. મોડા ગામમાં મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને કે રામાનંદ સ્વામી પાસે આટલા બધા માણસ આવતા નહીં, અને આવે ને તો 1-2 દિવસ રહેતા ને પછી જતા રહેતા, પણ તમારી ભેગા તો માણસો આવે પછી એ 2 દિવસ માટે કે 3 દિવસ માટે આવ્યા હોય પણ કેટલા ટાઈમ સુધી પાછા જાય જ નહીં. 6-6 મહિના થઈ જાય, 12-12 મહિના થઈ જાય, પણ મહારાજને છોડીને જવાની ઈચ્છા જ ના થાય કોઈને. બોલો, ઘર મૂકીને આવ્યા હોય તો ઘર એને સાંભળે જ નહીં, ખેતી મૂકીને આવે ને ખેતી ના સાંભળે, ધંધો મૂકીને આવે ને ધંધો ના સાંભળે, અને મહારાજના દર્શન કરવાની અંદર રોકાઈ જતા. મહારાજ ગઢડા જ્યારે પધારે છે, ગઢડાના હરિભક્તો કે પ્રભુ તમે જ્યારે ગઢડા આવો છો ને ત્યારે ગઢડા જીવંત લાગે છે, નહીં તો નિર્જીવ જેવું લાગે છે. આજે જાણે તમે અમારા પ્રાણ આવ્યા હોય આવું લાગે છે. જ્યારે રાત્રે ધૂન થતી ગઢપુરના દરબારમાં મહારાજ જે લટકા કરતા એ લટકાની શોભા જોઈને ભક્તો પોતાના દેહની શુદ્ધ બુદ્ધ ભૂલી જતા, આવું થતું.
એક ચરિત્ર લખ્યું છે. છપ્પયામાં એકવાર તળાવમાં મહારાજ સ્નાન કરી અને ત્યાં તળાવના કિનારા ઉપર બેઠા હતા, એટલામાં એક ગોવાળ આવ્યો. ગોવાળ આવ્યો એટલે ગોવાળ જોડે ગાયો હતી. ઘનશ્યામ મહારાજે પૂછ્યું કે આટલી બધી ગાયો તમે એકલા સી રીતે સાચવો છો? ગોવાળને પૂછ્યું. ગોવાળ કે અમારી જાત ગોવાળની, અમારે રોજ ગાયો ભેગા રહેવાનું, આ ગાયો મને છોડીને જાય જ નહીં, ક્યાંય ના જાય. આજે આપણા મહન સ્વામી એટલે વિજ્ઞાન સ્વામી એ કંડારીની અંદર હોય ને તો એ ગાયો ઠેક અડધો આખા મેદાનની ઓલી બાજુ હોય, પણ એ અહીંથી જો બોલે તો બધી ગાયો દોડતી પૂંછડા ઊંચા કરીને ત્યાં સ્વામી પાસે આવી જાય. ગાય બંધાતી ના હોય તો એ બાંધે. આપણા ત્યાં હરિઓમ ભગત છે, ગૌશાળામાં સેવા કરે છે, બહુ મોટા એક આ કૌભાંડમાં એક ગુરુ અમને આવ્યા ને, બહુ મોટા ગુરુ, એ ગુરુના ચેલા હતા. એ ગુરુ સિવાય કોઈને માને નહીં એવા. એના બાપા ભગત થયા, વડોદરા ગુરુકુલ સંતોરે એના યોગથી ભગત થયા. એ ભગત થયા પણ આ કોઈ દી ગુરુજીના યોગમાં આવે નહીં. ગુરુજી ઘેર પધરામણી કરવા જાય તો ભાગી જવાનું. સાધુ મારે તો એક જ ગુરુ, ગુરુ નિષ્ઠાવાળો જ પહેલેથી એક ગુરુ. સાધુ થવું ખરો પણ ન્યાત થવું એની પાસે જ થવું, બીજા કોઈ પાસે. મારે બીજા કોઈનું સાહિત્ય ના જોઈએ. પેલા કે સ્વામી એન્ડ સરો ઉપરી તમારે ઘેર રાખો, સ્વામી એન્ડ સરો મારે ના જોઈએ. ખબર નહીં ગુરુજીએ એને યોગમાં લેવા બહુ મહેનત કરી પણ કોઈ રીતે હાથમાં જ આવે નહીં. એક દિવસ ગુરુજી એને ઘેર થાળ કરવાનું ગોઠવ્યું, થાળ કરવાનું ગોઠવ્યું તો ભાગી ગયો. થાળ કરવા સાધુ આવવાના જેને ખબર પડી ગઈ ઘરમાં તૈયારીઓ થતી હોય ઘરની બહાર. પણ ગુરુજી ગાડી લઈને નીકળ્યા ને તે ક્યાંક રસ્તા ઉપર એ ઊભો ધોન ભેગો થઈ ગયો. એટલે ગુરુજીએ ગાડી ઊભી રાખીને ગુરુજીએ કાચ ઉતાર્યો. ગુરુજી કેમ અમે તાર ઘેર આવ્યા ને તું આવ્યો નહીં કે ઘરે નહોતો રહ્યો? એટલે પાછો એટલો ખરો કે ઊભો રહ્યો અને ગુરુજીને કે આમ તેમ હસવા લાગ્યો. ગુરુજી કે મારી ભેગા નહીં આવે તું, બેહી જા ચાલ હાલ ગાડીમાં. તો પેલો બેહી ગયો ગાડીની અંદર. બોલો, જે ગુરુજીનું મોઢું જોવા તૈયાર નહીં આજ છે. ગુરુકુલની અંદર પાર્ષદ છે અને કંડારીની અંદર ગૌશાળાની ગાયોની સેવા કરે છે, વચનામૃતના આખા હાંકડિયા મોઢે છે. સારામાં સારું બનતો હતો ને સારામાં સારા ટકા લાવે એવો છોકરો. આખું વચનામૃતનું સાંકળ્યું મોઢે, આખા વચનામૃતના વચનામૃત મોઢે, ગૌશાળામાં ગાયોની સેવા કરે ને ભેગા વચનામૃત મોઢે કરે એ ભગતને. તમે પૂછો પ્રથમનું 32મું, એટલે 32માં તમારા જેટલા પ્રશ્નો આવતા હોય જેટલી વાતો આવતી હોય આખી કહી દે તમને એવું એને લગભગ પ્રથમ પ્રકરણના વચનામૃત પતી ગયા હશે અત્યારે. વચનામૃતની અંદર અમુક અમુક ટોપિકો તમે કહો કે દ્રોહના વચનામૃત કેટલા અને કયા કયા, તો દ્રોહના વચનામૃત આખું લિસ્ટ આપી દે. તમે કહો આસ્તિકપણાના વચનામૃત કયા કયા, તો એ વચનામૃતનું હેડિંગ, એનો નંબર, એની અંદર પ્રશ્ન જવાબ એવું આપી દે. અને હવે એવું કરે છે કે એક આખું વચનામૃત હોય ને વચનામૃતનું અંદરનો આખો પાર્ટ મોઢે કરે, આવું તૈયારી કરે છે. બોલો હવે એને શું લાગી ગયું? ગુરુજી કીધું બેહી ગયા, બેહી ગયા અને તે દિને હાઈ ગયા. પછી એને બહુ, અમારે ત્યાં એક સંત શિબિર થઈ બધા સંતોની, બધા ધૂળિયા મંડળના સંતોની. ત્યારે એક સ્વામીએ પૂછ્યું કે તે એવું શું જોયું કે તું અહીંયા આગળ આ શાસ્ત્રી સ્વામી પાસે આવી ગયો, તે અહીં એવું શું જોયું? તું તો બહુ મોટા ગુરુ પાસે હતો ને, લાખો માણસો પૂજન માને છે એવી જગ્યાએ હતો, ત્યારે તો આ બધું આ ગુરુનું કંઈ નહોતું થયું, પછી જ ગુરુ પકડાયા કસામાં. ત્યારે ગુરુનો કોઈ કૌભાંડ બહાર નહોતું પડેલું એ ટાઈમે, તો તે એવું શું જોયું? ત્યારે એમને જે જવાબ આપ્યો ને એ સંતોની શિબિરમાં, એને એવું કીધું કે જે ત્યાં એવું કહે છે કે કંઈક એક ઉપર તત્વ છે, કોઈ તત્વ છે, કોઈ તત્વ છે, કોઈ ઓમ એવું તત્વ છે, કોઈ તેજ એવું તત્વ છે, એ જે વાતો કરતા એ જે તત્વ છે ને એ તત્વથી પરનું મને અહીં મળ્યું છે એટલે હું અહીંયા આવ્યો છું, કે એનાથી પરનું મને મળ્યું છે. બોલો, એને તો એ શાસ્ત્રોનો સંપૂર્ણ અભ્યાસ હતો, ત્યાંના શાસ્ત્રોનો, ત્યાંની વાતોનો બધો જ અભ્યાસ હતો, સાચો સાધક હતો. પણ મહારાજને એને મેળવવો છે. મહારાજે ગમે ત્યાંથી એને લઈ લીધો અને પકડી લીધો, પોતાના સાનિધ્યમાં રાખી લીધો. કહેવાનો અર્થ એ છે, ભગવાનને ભગવાનના મહાપુરુષોનું એવું હોય છે. ગોવાળ આવી એ ભગત છે ને ત્યાં ગાયોની સેવા કરે છે,
તે ગાયો ભગત શું કરે કે એને નવા નવા ગૌશાળામાં તો ચાર પાંચ ગાયો આમ એને આવી ગયો, અને બે ચાર ગાયો પછી મને હું ને આમ ફરતો હોઉં એટલે મને કહે સ્વામી હવે આ ગાય છે ને એને મારે વશ કરવાની છે. મેં કહું હું વશ કરશો? તો કે એને થોડો હાથ ફેરવવાનો, માથે આમ કરવાનું, એને કંઈક ખવડાવવું, થોડું આ કરવું એટલે વશ થઈ જશે. મેં કીધું બરાબર છે. એમ વશ કરે, વશ કરે પછી એની પાસે જ જવું ગમે એને, ગાયને પશુને એવું હોય છે. ગોવાળ કે આ ગાયો અમને છોડીને ક્યાંય જાય નહીં. ત્યારે ઘનશ્યામ મહારાજ કે કોઈ ભાગે નહીં? તો કે ના મહારાજ, કે હું જો અવાજ કરું ને તો પૂંછડા ઊંચા કરીને મારી પાસે આવે. બોલો ગોવાળ કે હોય નહીં, કે તને શું ખબર પડે, નાનો છોકરો કોઈ દી ગાયો ભેગા રહ્યો છે? આ ગાયો અમને છોડીને ક્યાંય જાય જ નહીં. એટલે ઘનશ્યામ મહારાજે દૂર જઈ અને પોતાના અવાજની અંદર ગાયોને બોલાવી, એ શબ્દ સાંભળ્યા અને ગાયો ઊંચા પૂંછડા કરીને ઘનશ્યામ મહારાજ તરફ દોડી. બધા ચમક્યા, મહારાજની આરે જ એના નાના નાના મિત્રો હતા બધા ચમકીને ઝાડ પર ચડી ગયા. મહારાજે ઝાડ પર ચડી ગયા, ઓલી ગાયો નીચેથી આમ ઉપર ઉપર આમ હિહોરા કરે ને પૂંછડા ઊંચા કરે ને મહારાજને જોયા કરે. બોલો ગોવાળ પાછળ દોડ્યો. ગોવાળ આવી અને આ બધી ગાયો ભાંભરવા લાગી. ગોવાળ દોડતો આવ્યો ને ગાયોને મારવા લાગ્યો. ત્યારે ઘનશ્યામ મહારાજે બે હાથ ગાયો તરફ કર્યા તો ગાયો તરત વળી ગઈ. અને ગોવાળ મહારાજની આ લીલાને જોઈ અને એવું કીધું કે તમે તો પાક્કા ગોવાળ લાગો છો, કે હેઠા આવો, કે એવું લાગે છે કે તમે જે ગોકુળના ગોવાળિયા હતા ને પોતે છો, હેઠા આવો. અને મહારાજ જ્યારે ત્યાંથી હેઠા આવતા હતા ને ત્યારે મહારાજને ઉતરતા ખાંપાનું જે ચિહ્ન છે ને એ ખાંપો વાગ્યો ઝાડનો અને લોહી નીકળ્યું. પછી મહારાજ હેઠા ઉતર્યા ત્યારે ત્યાં આગળ દેવોના વૈદ અશ્વિની કુમાર એ પોતે આવી બીજા વેશમાં એમને પાટો બાંધ્યો અને ત્યારેનું મહારાજને ચિહ્ન પડી ગયું. પણ ગાયોને પણ મહારાજનું આકર્ષણ એવું કે પશુ પણ મહારાજની અંદર ખેંચાઈ જતા. મહારાજ એકવાર બરવાળા ગામની અંદર ગયેલા, ત્યાં વસરામ લુહારની સ્ત્રી રાધા અને ડાયા સુથારની મા હતા. આ બે જણા ગામના પાદરમાં પાણી ભરી અને બેડા નદીએ મૂકી અને ત્યાં નદીએ પાણી ભરવા ગઈ હતી. બેડલામાં પાણી ભર્યું અને શ્રીજી મહારાજને જોયા ત્યાંથી નીકળતા. બરવાળાથી જોયા એ શ્રીજી મહારાજને જે નિરખ્યા એ બેડલા હેઠા મૂક્યા અને મહારાજની પાછળ પાછળ હાલવા માંડી હાલવા માંડી. તે ક્યાં સુધી? ગઢપુર સુધી જતી રહી. ઠેક દાદાના દરબારમાં આવીને એને એવી ખબર પડી કે ઓહો, આપણે તો પાણી ભરવા આપણે ગામ હતા ત્યાંથી ગઢડા આવ્યા, કોણ ખેંચી લાવ્યું? બોલો, આવ્યા કદાચ આને જગત એ સમયમાં મેલી વિદ્યા પણ કહેતું હશે ને, આને જગત એ સમયમાં મંત્ર જંત્ર પણ કહેતું હશે ને. હે બાબરીઓ ભૂત વશ કર્યો છે શ્રીજી મહારાજે. ને પેલી ભેંસ મહારાજની પાછળ મહારાજે પાડું મૂક્યું હતું ગાળામાં, ઓલી ભેંસ પાડા પાછળ ચાલી આવતી હતી. તે લોકો કે સ્વામિનારાયણનો પ્રસાદ ખાઈ તે ભેંસે ભડકી ગઈ છે, કે ભેંસે સ્વામિનારાયણ સિવાય કાંઈ ભાડતી નથી. લો એટલે ખાય નહીં, ઘણા પ્રસાદ ના ખાય. આપણો પ્રસાદ હોય ને તો ઘણા લોકોને એમ જ લાગે કે આ સ્વામિનારાયણની લાડુડી હાડી પેટમાં જાય ને પછી ખબર નહીં સ્વામિનારાયણ સિવાય કંઈ દેખાય જ નહીં. અને થાય છે એવું જ છે એવું. આપણે અહીં લોયાધામમાં કોઈ આવે પહેલી વખત અને પછી અહીં આગળ મહારાજના દર્શન કરે, કથા વાર્તા સાંભળે, હરિભક્તોનો પ્રેમ જોવે, પછી એને એવું થાય હવે તો ત્યાં જ જવું છે. આપણા ધર્મેન્દ્રભાઈ રણુવાળા છે, એનો નાનો છોકરો મનન અત્યાર સુધી નહોતો આવતો પણ હવે કે બસ એ એવું જ કહે છે કે આપણે લોયાધામ જ જવું છે, લોયાધામ જ જવું છે. દર શનિવારે એમ જ કહી દે લોયાધામ જવું છે. તો ખેંચે છે ભગવાન. શું છે? કાંઈ મંત્રજંત્ર છે? કાંઈ મેલી વિદ્યા છે? કાંઈ શું કામન ટુમન છે? ના, શ્રીજી મહારાજના સ્વરૂપનું આકર્ષણ એવું છે. હા, મેલી વિદ્યાને કામન ટુમન પણ કરી શકે પણ એનો સમય હોય છે. એ મહિનો, બે મહિના, ત્રણ મહિના, છ મહિના, બાર મહિના જીવ દુઃખી થઈ જાય. અને આ તો એવું કામન ટુમન છે, આ તો એવા કામનગારા છે કે આમાં તમે જેટલા આગળ જાઓ એટલા સુખ્યાત થાવ, સુખ્યાત થાવ. જેટલું છોડો અને જેટલું આ મેળવો એટલા સુખ્યા થાવ. લો, એટલે ભગવાન જેવા તો એક ભગવાન છે. કદાચ આપણી અંદર કોઈ આકર્ષાઈ જાય પણ આપણે કદાચ આમ થોડું ઘણું બહુ સારું બોલીએ ને થોડું ઘણું આમ સારું આમ બતાવી દઈએ કોકને આકર્ષે પણ છ મહિનામાં પાછો આપણાથી ભાગે કે કાંઈ માલ નથી.
પણ ભગવાનમાં એમ ના થાય, ભગવાનમાં તો રોજ પગથિયું ચડ્યા જ કરે, ચડ્યા જ કરે, ચડ્યા જ કરે, અંદર ડૂબતો જ રહે, ડૂબતો જ રહે, આવું થાય. સોરઠ દેશમાં મહારાજ એકવાર ગયા. એ ગામની અંદર એક બ્રાહ્મણ હરિભક્ત હતો. મહારાજ કે થાળ કરો તમે જમવા આવીએ. તે બ્રાહ્મણને ઘેર જઈને એની પત્નીને કીધું, સ્વામી અને ભગવાન જમવા પધારે છે માટે રસોઈ કરો. બાઈ કે સ્વામિનારાયણ માટે હું રસોઈ નહીં કરું, મારે સ્વામિનારાયણને રાહુ કેતુ જેવું છે એની માટે હું રસોઈ નહીં કરું. બ્રાહ્મણ કે એને સમજાવી કે ભાઈ દૂધમાં થાળ કર, ચિંતા ના કરીશ. બાઈ કે સ્વામી એને જાદુગરા છે માટે હું જો એ આવશે તો ઘરમાં નહીં રહું. લો, આ મહારાજનો જાદુ હારો ત્યારથી જ હાલે છે, ત્યારથી જ હાલે છે મહારાજનો જાદુ, ત્યારથી જ હાલે. કેટલા લોકો તો મને ખબર છે કે બે સત્સંગીને ઘેર તમે પધરામણી ગયા હો ને તો બાજુમાં જ એનું ઘર હોય, પણ એને ઘેર પધરામણી તો ના બોલાવે, પણ તમારે ત્યાં કદાચ ઓલાની શરમે ધર્મે આવે તો પ્રસાદે ના જમે તમારો. એને કંઈ એવું ના હોય, પણ ઘણાને એવો ભય હોય કે આ લોકોના હાથનો પ્રસાદ જમીશું ને તોય બુદ્ધિ ફરી જશે. આપણે કે આવતા વર્ષે નહીં હોય સ્વામિનારાયણના મંદિરમાં જતા થઈ જઈશું, એટલે આ પ્રસાદ જમવા જેવો જ નથી કહો, એટલે ના જમે, બુદ્ધિ ફરી જાય. મહારાજના દર્શન ના કરે, બુદ્ધિ ફરી જાય. ભગવાનના સાધુની વાત ના સાંભળે, બુદ્ધિ ફરી જાય, એવું છે. સ્વામિનારાયણ જાદુગરા છે માટે હું ઘરમાં નહીં રહું. પેલો હરિભગત કે કાંઈ નહીં, તું ઘરમાં ના રહેતી પણ રસોઈ તો કર બાપા. હવે આને નહીં આવડતી હોય એટલે કહેવું પડે, એટલે આપણે શીખી જ રાખવી. રસોઈ કરવા લાગી પેલી. બ્રાહ્મણ મહારાજ પાસે આવ્યા. મહારાજ હસીન કે રસોઈ ક્યારે થશે? બ્રાહ્મણ કે મારી પત્ની માંડ રસોઈ કરવા બેઠી છે, એટલે ઉતાવળ ના કરતા, એ રસોઈ કરી લેશે ત્યારે હું બોલાવીશ, રસોઈ કરી લેવા દો એને. પણ મહારાજ રસોઈ થતાં પહેલાં તો ઘરમાં આવી ગયા. હવે ઘરમાંથી બહાર નીકળવાનો રસ્તો એક. હવે આ સ્ત્રીમાં આવીને બેસી ગયા. ઓલી બાય અંદર રસોઈની હજુ આવે, બસ પરવારવાની તૈયારી હતી ને, એક હું ભાગી જઉં સ્વામી એને આવતા પહેલાં ઘરની બહાર. પણ મહારાજ ઘરમાં આવીને બેસી ગયા એટલે બાઈ નીકળી શકી નહીં. મહારાજ ઘરમાં પ્રવેશ્યા, બાઈ નીકળી નહીં. મહારાજ જમવા બેઠા. હવે ઘર કાંઈ મોટું હોય નહીં, મહારાજ વાતો કરે. ઓલી બાઈ એના ધનીને કહેજો, હું કાંઈ પીરસવાની નથી, પીરસવાનું તમારે છે, હું સ્વામિનારાયણની સામે આવું જ નહીં. ઓલો ભાઈ કે વાંધો નહીં, તારે ના આવવું હોય તો તું અંદર બેસ ઓરડામાં. એ ઓરડામાં મહારાજ વાતો કરે, તમારે ઘરના રસોઈ બહુ સારી આવડે છે, બહુ સરસ દૂધપાક તો બહુ સારો બન્યો, આવો તમે જમ્યા જ નથી, હું નાખે તમારા ઘરવાળા, અમારે શીખવું પડશે. ઓહો ભજીયા તો ઓહો રૂ જેવા પોસ્યા, તમારા ઘરવાળા આવું તમને રોજ જમાડે છે? ઓલો ભગત કે મહારાજ અમારા ઘરવાળાને બહુ ભક્તિભાવ ને, બહુ ભક્તિભાવ પ્રભુ, એટલે તમારી માટે બનાવ્યું છે. મહારાજ ઓલી બાઈના એટલા વખાણ કરે ને, ઓલી બાઈ ઓરડાની દિવાલની ઓલી પર બેઠી બેઠી ને એમ થાય, કેવું મીઠું. એક તો મહારાજનો અવાજ મીઠો, એમાં પાછા વખાણ કરે. હવે આ જગતની અંદર આપણે કોકના વખાણ કરે તો એને ખબર પડી જાય કે આ ઉપર ઉપરથી કહે છે, બાકી અંદર કાંઈ નથી, અને ઉપરથી બોલે છે એમ લાગે. પણ શ્રીજી મહારાજ તો વખાણના શબ્દો આપણને શું આવડે એવું મહારાજ તો મીઠું બોલે. એક તો વાણી મીઠી, ઘેરો અવાજ, આકર્ષણ, અને એમાં પાછા વખાણ કરે ને આ બાઈના પાછા, એ ફૂલાય આવીને રે. તમારે ઘેર જો તમને ભાવતી એવી વસ્તુ રોજ જમવી હોય ને, બે ત્રણ દીએ બનાવી હોય ને તો વખાણ કર્યા કરવા. એકવાર ખારું થઈ ગયું ને તો એ સારું કેવું તો ફરી બને. અને તમે થોડુંક જ આમ થોડું આમ આગું પાછું ને પછી કહો આમાં હું ધોલા કે મગની ખીચડી ખવડાવો, અને એ જ દાવણો છે આ, આને કાંઈ બીજું ખવડાવાય એવું નથી, બીજું કરવા જઈએ એના બૂમો પાડે, એના કરતાં મગની ખીચડી ખવડાવો. એટલે વખાણ કરવા થોડા, અને રસોઈ બનાવવાવાળાના તો ખાસ કરવા, તો સારું સારું મળે કહો. એટલે આ બાઈને એમ થયું કે સ્વામિનારાયણ કેવા છે, જોઈ તો લો, એને ક્યાં ખબર છે હું જોઉં છું એમ. હવે મહારાજ આમ બેઠા હતા, ઓલો પીરસતો હતો, આમ આમ ઓરડાનો દરવાજો હતો, એટલે આમથી કોઈ જોવે તો કોઈને શંકા જાય ને, કારણ કે આ બાજુ કોઈ બેઠું જ નહોતું, એટલે મહારાજ એ બાજુ ફરવાના જ નહોતા. મહારાજ તો આમ જમાડતા હતા ને, ઓલી બાઈ હતી ને, એને આમ ધીરે રહીને ખોલ્યું કે સ્વામિનારાયણ કેવી રીતે જમે. તો મહારાજની આમ ચાવવાની રીત જોઈને, મહારાજ આમ મોઢું હલાવે ને એ જોયું, મહારાજના કાનના દર્શન થયા ને, સારું મન ખેંચાયું.
હા, આવું તો જોયું જ નથી. એટલું જ્યાં એને સંકલ્પ થયો કે આવું તો જોયું જ નથી, ને મહારાજે એની બાજુ જોયું. અને મહારાજે એની બાજુ જોયું અને એની મહારાજની એક દ્રષ્ટિ થઈ, તે મહારાજની મૂર્તિ જડાઈ ગઈ, આખી એના જીવમાં જડાઈ ગઈ. તે જે કામ કરે તે મૂર્તિ જ દેખાય. મહારાજ તો જમીન જતા રહ્યા, પણ જ્યાં જોવે ત્યાં મહારાજ દેખાય, જ્યાં જોવે ત્યાં મહારાજ દેખાય. બસ આપણે આવું કરવાનું છે. આપણે મહારાજને કોણ કે મહારાજ તમે અમને આવું કર દો ને. પોહાશે પહેલાં એ નક્કી કરો, આપણને આવું કરી દે કદાચ તો આપણને પોહાશે ખરું. પછી ખાવાનું નહીં ભાવે, કોઈ સંબંધી જોડે સંબંધ નહીં રહે, પછી આ દેહની સંભાળ પણ નહીં રહે, કોઈ પ્રકારનું આ લોકનું સુખ નહીં આવે. આવું જો જડાઈ જાય તો આપણને વાંધો ના આવે, તો બહુ વિચારીને પછી ભગવાનને કેવું મારી યારે જડાઈ જજો, મને વાંધો નથી. ખરેખર આપણે જો એવું થઈ જવું હોય, કદાચ જગતમાં આપણને ગાંડા ગણીને ઘરની બારે મૂકી આવે, કંઈ નક્કી નહીં. કારણ કે મૂર્તિ જડાઈ પછી આપણે શું કરીએ ને એનું કાંઈ નહીં. કારણ કે પછી તો મૂર્તિનો ઓર્ડર એ જ થાય, મૂર્તિનો ઓર્ડર એ જ થાય. એક મોટા સ્વામી થયા જેતપુરની અંદર, તો એ મોટા સ્વામી એને મૂર્તિ સાથે એવા જડાઈ ગયા અને દેહ ભાવ જ ભૂલાઈ ગયો. અમને સંતોને શ્રીજી મહારાજે કીધું, તમારી ગમે એટલી સ્થિતિ બંધાઈ હોય ને, તમે ગમે એવા બ્રહ્મનિષ્ઠ બની ગયા હો, પણ જ્યાં સુધી તમને શરીરનું ભાન હોય, તમે ખાવાનું જાતે જમી શકતા હો, શરીરની ક્રિયા જાતે કરતા હો, તમને ભૂખ તરસ લાગતી હોય ને તમે જાતે કરી શકતા હો, ત્યાં સુધી બધું પૂજા પાઠ ધર્મ નિયમ શૌચ આદિ બધું જ કરું. પણ એ મોટા પુરુષો દેહાતીત થઈ ગયા. અને પછી સ્વામીને, સ્વામી શું કરે, સ્વામી તો ગયા હોય ટોયલેટ અને ત્યાં બેઠા હોય, ત્યાં પૂજા માગે. હવે ત્યાં તો બોલાય પણ નહીં, શૌચ ક્રિયા કરતા બોલાય પણ નહીં. હવે સ્વામી ત્યાં પૂજા માગે, ત્યાંથી ઊભા થઈને કે જમવાનું લાવો. હવે એ તો જે સ્થિતિને જાણે એને ખબર પડે કે આ શું છે, આપણને કેમ ખબર પડે. કહો એ મોટા પુરુષોની સ્થિતિ શું છે. હમણાં જ આપણા પૂજ્ય જોગી સ્વામી થયા, દેહાતીત થઈ ગયા હતા. શ્રીજી મહારાજની ઈચ્છાથી થાય છે, એ આપણે ધારીએ કે મારે દેહાતીત થવું એમ નથી થવાતું. શ્રીજી મહારાજ ઈચ્છા કરે ત્યારે થવાય, જે બીજા કરાવે એ સ્વામી કરતા. ઉપસમ અવસ્થામાં સ્વામી રહેતા જાજુ, ઉપસમ અવસ્થામાં ક્યારેક જ બોલતા, છેલ્લા વર્ષોમાં બોલતાય નહીં. ડલાસ મંદિરની અંદર 2000 સાલની અંદર જ્યારે નવું એક્સટેન્શન કરતા હતા હોલનું, ડલાસ મંદિર છે સ્વામિનારાયણ ગ્રાન્ડ પેરીની અંદર, ત્યાં તો ત્યાં સ્વામીનાથે નાળિયેર હોમતા હતા. ત્યારે હું ડલાસ હતો એ ટાઈમે, તો નાળિયેર સ્વામીના હાથે હોમતા હતા ને, અચાનક થયું શું, યજ્ઞની પૂર્ણાહુતિમાં સ્વામી નાળિયેર હોમે અને સ્વામીને અચાનક ખાંસી આવીને એટલે ગળફું ભરાઈ જાય ને, એટલે ગળફું ભરાયું એટલે તરત બાજુની અંદર જે સેવક સ્વામી હતા, સ્વામી બહુ એક્ટિવ હોય કે એમને ખબર હોય મોટા સાધુનું અત્યારે શું, એટલે એમને તરત રૂમાલ ધર્યો, રૂમાલની અંદર ગળફું આવી ગયું. પણ હું બાજુમાં હતો એટલે મેં મુકુંદ સ્વામી, એ જે સ્વામી હતા ને, સ્વામીને કીધું કે સ્વામી આ તો કદાચ આમાં ગયું ને, નાળિયેર કરતાં પવિત્ર જ છે, આ તો નાળિયેર કરતાં નાળિયેર છે એના કરતાંય આ તો મોટું છે. એને સમજી શકે કોણ, આપણે શાસ્ત્રથી જાણ્યું છે એટલે આપણને થાય. પણ મેં કીધું અહીં બેઠે અહીં ઊભેલા 500 જે સ્વામીના મહિમાથી, સ્વામીના હાથે આ આહુતિઓ અપાઈ છે એવા મહિમાથી ઉપર, એમાંથી 480ને એમ થઈ જાય કે આ સાધુને એ ભાન નથી કે આ યજ્ઞની અંદર આવું ના થાય. વિષ્ણુ જ એવું સમજે કે ના, જે સ્વામી કરતા હોય બરાબર જ કરતા હોય, આ તો ઉપસમ સ્થિતિમાં છે, બ્રહ્મ સ્થિતિમાં, એવું તો કોક સમજે. અને કોઈ ટીકાકાર નાસ્તિક બે હોય ને તો એવું કે હવે જેને એ ખબર નથી ક્યાં થૂકવું ને ક્યાં, એને ક્યાં તમે એ લઈ આવે, આમ એ કે લો કહેવાવાળા. તો પણ ભગવાન અને ભગવાનના મહાપુરુષો એ બુદ્ધિનો વિષય જ નથી, બુદ્ધિથી પર છે, બુદ્ધિથી પર છે, એ બુદ્ધિનો વિષય જ નથી. હવે એ જોગી સ્વામીના તમે આખી બુક વાંચો તો પરચે પરચા પરચે પરચા ઢગલા બંધ. હવે એમને અહીં કોઈ કીધું, અહીં આવ્યા હતા એ સ્વામી એ વખતે, સ્વામી ઇન્ડિયામાં વરસાદ બહુ નથી ને અહીં બહુ વરસાદ છે, પ્રાર્થના કરો ને ત્યાં વરસાદ પડે. સ્વામી કે એવું કરો ને પ્રાર્થના કરવી, એને કહેતા બધાને ઇન્ડિયાથી અહીં લઈ આવો કે લો. હવે કોઈને લાગે કે આ શું બોલે છે મોટા સાધુ, પણ એવું એને નથી કરવું, ના કરે ના કરે. અમે એકવાર રાજકોટ ગયા હતા ત્યારે સ્વામી, આ તો સ્વામી આજ નથી એટલે કહેવાય, આજ જે હોય એનું બધાને પચે નહીં. પણ જ્યારે સ્વામી રાજકોટ ગયા હતા એક વખત, ત્યારે
સ્વામીએ કીધું કે વચનામૃત વંચ વાંચતા હતા ને ત્યાં કે સ્વામી કે હમણાં જ આજે સવારે તો ઇન્દ્ર ઐરાવત પર આવ્યો હતો કે એને ગુલાબનું ફૂલ દીધું. ઇન્દ્ર ઐરાવત પર દર્શન કરવા આવ્યો હતો એને ઠાકોરજીનું પ્રસાદીનું ગુલાબનું ફૂલ દીધું. બોલો આવા પુરુષને કેમ ઓળખાય? ના ઓળખાય, મનુષ્ય આકારે જ હોય. એને ઝાડો પેશાબ બધું થઈ જતું હોય, કિડની ફેલ થઈ જતી હોય, બધું જ થતું હોય, એને ઓપરેશન કરાવવું પડતું હોય, બધું જ થતું હોય, કેમ ઓળખવા? એટલે ભગવાન અને ભગવાનના મહાપુરુષો બુદ્ધિથી પરનો વિષય છે. બહુ એની ભેગા રહે, બહુ રહે, ત્યારે એની કૃપાથી એને સમજી શકાય છે. મહારાજની દ્રષ્ટિ એક થઈ પછી મહારાજ તો ગયા. ઓલી બાઈ કે સ્વામિનારાયણ મારી કેડે કેડે ફરે છે. જાદુગ્રહ મેં નહોતું કીધું, મને વળગી ગયા છે, કાઢો આવે આને. મેં ના પાડી હતી, ઘરમાં નહીં લાવવાના. બ્રાહ્મણ કે તારા મોટા ભાગ, મોટા મુનિઓ ધ્યાન કરે એ મૂર્તિ તારી આગળ ફરે છે, તારા મોટા ભાગ. ઓલી બાઈ કે નહીં, મારે તને કાઢવો, મારી આગળ પાછળ ફર્યા જ કરે કે મને કામ જ નહીં, હું તો નાવા જઉં ત્યાં દેખાય. મને તો એને જ્યાં જઉં ત્યાં હામો ભટકાય છે. ધણી મહારાજને આવીને કે મહારાજ આ તમે શું કર્યું છે? ઓલીને શું કરવા વળગ્યા છે? વળગવું તો મને વળગો ને બાપા, હું અહીં મહેનત કરીને મરી જઉં છું, ધ્યાન કરીને રોજ બે બે કલાક, આ ઓલી કાંઈ કરતી નથી. એને વળગ્યા મહારાજ કે એને અમને જાદુગ્રા જાણ્યા હતા ને એટલે અમારે એને જાદુ કરવો છે, કે તારે વાર છે હજુ. અને મુક્તાનંદ જો કીધું અન તેડ્યા ઘેર આવે મારે મંદિર, એ જે છે ને એ સ્વામીએ કીર્તન બનાવ્યું. આવી રીતે મહારાજની અંદર સહજ આકર્ષણ હતું, સહજ આકર્ષણ હતું. મહારાજ એકવાર કાળા તળાવમાં રવજીભાઈ, કાળા તળાવના રવજીભાઈને ગામ તેરાના માવજીભાઈ કચ્છ આવતા હતા મહારાજ સાથે. તે રણ ઉતરીને એક ગામમાં તળાવ કાંઠે એક ફકીર બેઠો હતો, મહારાજ પાસે આવ્યો. મહારાજ કે સાંઈ કહાં રહેતે હો? પૂછ્યું કે તમે ક્યાં રહો છો ફકીરને? તે કહે દિલ કે ભીતર, દિલ કે ભીતર. મહારાજ કે દિલ કે ભીતર સાહેબ કા તબેલા દેખ્યા હે કે? દિલ કે ભીતર વાળો તે દિલની ભીતરનો સાહેબનો એટલે કે ભગવાનનો તબેલો. મહારાજે શબ્દ તબેલો વાપર્યો એટલે ભગવાનનું તે ઘર જોયું છે. એ કહે ના, મહારાજે એને સમાધિ કરાવી અને ધામ બતાવ્યું. સમાધિમાંથી જાગી મહારાજને પગે લાગી, મહારાજને કહે તુમ ખુદા હો. મહારાજ કહે તુમ જાઓ, અમે ખુદા છીએ પણ તુમ જાઓ. ઓલો જતા જતા એને વિચાર આવ્યો કે ભગવાનને વાંસો ન દેવાય, વાહો ના દેવાય. તમે હજુ ઘણા બધા આ દક્ષિણના મંદિરોમાં દક્ષિણી જે હોય ને, તમે ભગવાન આગળથી એ લોકો હટે ને પાછા પગલે, ઠેક દરવાજા સુધી પાછા પગલે હાથ જોડતા જોડતા જાય અને પછી ફરીને બહાર નીકળે. એક અહીં આગળ સાઉથ અમેરિકા કે પેલો દેશ છે ને અહીં આગળ, ત્યાં આગળ બધું ઇન્ડિયન કલ્ચર ઘણું છે. એ લોકો બધું ઘણા આપણા દેવી દેવતાઓ માનતા હોય છે. આજથી લગભગ દસ બાર વર્ષ પહેલાં એ ત્યાં ઇન્ડિયા આવેલા અને એમાં વડોદરા ગુરુકુલ ત્યાં રોકાયા હતા. તો એ સમયે આપણા હરિભક્તો હોય ને એ બધા આરતી સ્તુતિ થતી હોય અને એની અંદર કંઈક વાતો કરતા હોય એકાબીજા અરે આવી, એ અહીંથી આવેલા પોતે. એટલે આપણા જ ઇન્ડિયાના જ માણસો છે અહીં આગળ આવેલા ને પછી અહીં ગ્રો અપ થયા અને અહીંથી પછી એ થયા. આ બાજુ સાઉથ અમેરિકા ક્યાંક દેશો છે એવા દેશોની અંદર છે, લેટિન અમેરિકા, લેટિન અમેરિકાની અંદર છે એવા બધા. તો એવા એક બે ત્યાં આવેલા, એને હિન્દુઇઝમ ઉપર બધું જાણવું, તેમાં ગુરુકુલમાં આવ્યા અને વડોદરા રાખ્યા. એ વડોદરા આવ્યા ને એટલે હરિભક્તો, આપણા હરિભક્તો તો રામકૃષ્ણ ગોવિંદ હાલતું હોય તોય વાતો કર લે, એ જોવે. પછી આમ જતા આવતા હોય તો આપણે ત્યાં એવી સિસ્ટમો નથી કે આમ પાછા પગલે જવું કાતે, એટલે બધા આમ વાહો દઈને જતા હોય, ક્યારેક આમ કંઈક હાથ ના જોડ્યા હોય. એ બધું માર્કિંગ એને કર્યું. એક આ બધા તમારા હરિભક્તો છે તો આ બધું આવું કેમ કરે છે? એટલે દક્ષિણની અંદર ભગવાનની ઘણી મર્યાદાઓ રાખે, ઘણી બધી મર્યાદાઓ રાખે. એટલે તો આપણે આ હોલમાં રાખ્યું કે ભાઈ વ્યવહારની વાત હોય તો ઓલા હોલમાં જતું રહેવું. તમારે જ્યારે પણ સત્સંગ પૂરો થાય અને કંઈક વાતો કરવી હોય તો બાજુના હોલમાં જવું, એટલે જ કરી રાખ્યું. એ ભગવાનની મર્યાદાઓ છે, લખેલી છે શાસ્ત્રમાં. વાહો ના દેવાય એથી પાછે પગે ચાલ્યો, તે છેટે ગયો અને મહારાજની મૂર્તિનું આકર્ષણ જણાવ્યું તે વૃત્તિ તનાની તેથી આગળ જઈ શકે નહીં અને ખેંચાયા રાખે, પાછો આવે. ચાર વાર આવું થયું. કેટલી વાર? ચાર વાર. તે મહારાજે રવજીને કહ્યું કે વચ્ચે કપડું કરી દો, મારીને એની વચ્ચે કપડું રાખો. કે ત્યારે શ્રીજી મહારાજ અને એ ફકીર વચ્ચે કપડું થયું ત્યારે ઓલો ન્યાથી પગ હટાવીને ઘર ભેગો થયો
આને આકર્ષણ કહેવાય. ભગવાન જેવા તો એક ભગવાન જ છે, બીજો કોઈ નથી. આવું મહારાજની અંદર આકર્ષણ હતું. ઘણી બધી આકર્ષણની લીલાઓ છે અને ઘણું બધું મહારાજે આવું કર્યું છે એ ક્યારેક આપણે પ્રસંગોપાત પાછા વાત કરીશું. આપણે હવે મહારાજના જે દિવ્ય દર્શન અને મહારાજે અનેક સ્વરૂપોએ જે દર્શન આપ્યા, જે શ્રીજી મહારાજમાં બધું વિલક્ષણપણું છે, એના વિશેની વાતો આવતીકાલે સાંભળશું. ભગવાન જેવા તો એક ભગવાન જ છે. શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.